હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. કેમ છો બધા? મજામાં ને? આજે ધોરણ 6 ના તમામ વિદ્યાર્થી મિત્રોનું ગણિતના લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે થોડા ઘણા દાખલા જોયા હતા, બેઝિક વસ્તુ, એકમ, દશક, સો કોને કહેવાય, આ ઉપરાંત બે રીતે અલ્પવિરામ મૂકવાની રીત પણ શીખ્યા હતા. તો આજે એની ઉપરથી આપણે સ્વાધ્યાય 1.1 એમના વિશે અભ્યાસ કરવાનો છે. બધા વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક સાથે લઈને બેસજો. ચાલો પ્રશ્ન નંબર 1 તરફ જઈએ. તો પ્રશ્ન 1 એવો છે કે ભાઈ ખાલી જગ્યા પૂરો, ભાઈ ટેક્સ્ટ બુક ગણિતનું પાઠ્યપુસ્તક તમારે સાથે લઈને બેસવાનું છે ઓ બધાએ. એમાં પહેલું છે પ્રશ્ન ખાલી જગ્યા પૂરો, એમાં પહેલી ખાલી જગ્યા આપેલી છે 1,00,000 બરાબર ખાલી જગ્યા 10,000. 1,00,000 કેટલા, 10,000 ના કેટલા થપ્પી કરીએ આપણે? જો પૈસાની ગણતરીમાં આપણે શીખીએ તો 10,000 ની કેટલી થપ્પી કરીએ ત્યારે 1,00,000 રૂપિયા થાય? તો 10,000 બીજી થપ્પી, 10,000 ની ત્રીજી થપ્પી, એવી 10 થપ્પી કરો એટલે 10,000 થઈ જાય. 10,000 ની 10 થપ્પી કરો એટલે થઈ જાય 1,00,000. અથવા તો એક ભાંગાકારની રીતે હું તમને શીખવાડું. ભાંગાકારની રીતે કઈ રીતે? જો 1,00,000 મોટી સંખ્યાને અંશમાં અને નાની સંખ્યાને છેદમાં લખવાની. તો જુઓ 1,00,000 તો એકમ, દશક, સો, આ 1,00,000 લખ્યા મેં. એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ થઈ ગયા. એને ભાંગ્યા એટલે કે છેદમાં 10,000 લખવાના. કેટલા? 10,000 લખાઈ ગયા. 10,000. હવે અંશમાં અને છેદમાં જેટલી સરખી સંખ્યા હોય ને, ઝીરો જેટલા સરખા હોય એટલા ઉડાડી દેવાના, કેન્સલ કરી દેવાના. આ 1,0, આ 2,0, આ 3 અને આ 4 થઈ ગયા. 4,0 ઉડી ગયા. તો હવે અંશમાં કેટલા વધ્યા? 10 વધ્યા ને. તો ખાલી જગ્યામાં કેટલા આવશે? 10. આ આવી ગયો આપણો જવાબ. 1,00,000 બરાબર 10,000. તો ખાલી જગ્યામાં કેટલા આવે? 10 આવશે. ખબર પડી બધાને? બધા આ રીતે જ કરવાનું છે. આપણે દરેક ખાલી જગ્યામાં ભાંગાકારની રીતે મોટી સંખ્યા અંશમાં અને નાની સંખ્યા છેદમાં રાખીને ભાંગાકાર કરવાનો છે. જો બીજો દાખલો, 1,000,000. 1,000,000 એટલે કેટલા થાય? 1,10,000. 1,000,000 એટલે 10,00,000. જો અહીંયા નોંધ કરીને લખું છું, 1,000,000 બરાબર 10,00,000. ખાસ બધા યાદ રાખજો, આ 1,000,000 એટલે 10,00,000. તો 1,000,000 છે તો એને આપણે અંશમાં રાખવાના એટલે 10,00,000 અંશમાં. લખાઈ ગયા 10,00,000. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10,00,000 થઈ ગયા. 10,00,000 એટલે 1,000,000 થઈ ગયો. અને છેદમાં કેટલા છે? 100,000. હવે પ્રશ્ન થાય, સર 100,000 કેમ લખવા? થાય ને પ્રશ્ન? તો જો એક સરસ મજાની રીત છે. આ કેટલા આપ્યા છે? પહેલા 100 આપ્યા છે, તો લખો પહેલા 100 સાઈડમાં. અને પછી કેટલા આપ્યા છે? 1,000. તો નીચે 1,000 લખો. એકમ, દશક, સો, હજાર થઈ ગયું. હવે જો બંનેમાં કેટલા શૂન્ય છે? 1, 2, 3, 4, 5 થઈ ગયા. 5 શૂન્ય. તો પેલા આપણે 5 શૂન્ય મૂકી દેવી. 1, 2, 3, 4, 5 થઈ ગયા 5 શૂન્ય. અને 1 રો આગળ લખી નાખવાનો એટલે આ થઈ ગયા 100,000. હવે 0,0 ને આપણે ઉડાડી દેવાના. તો 1, 2, 3, 4, 5 છેદમાંથી 5 0, અંશમાંથી પણ 5 0 ઉડાડીએ. 1, 2, 3, 4 અને 5 કેટલા વધ્યા? 10. તો બીજી ખાલી જગ્યામાં પણ કેટલા આવશે? 10. 1,000,000 બરાબર 10,100,000. ઓકે, ચાલો ત્રીજો દાખલો આપણે સી. આની પછીના બે હોમવર્કમાં કરવાના છે, ઓ આ જ રીતે કરવાના છે. ચાલો 1 કરોડ. કેટલા? 1 કરોડ. તો લખીએ આપણે પેલા એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10,00,000 અને કરોડ. જો મેં આગળથી ગણ્યું, તમે પાછળથી ગણો કે આગળથી બંને સરખું જ થશે. તો એકમ, દશક, સો,
हजार दस हजार लाख दस लाख ने करोड़ थे गयो પછી છેદમાં છેદ 10 લાખ 10 લાખ એટલે 1 મિલિયન છેદમાં લખીશું આપણે 10 લાખ એકમ દશક 100 1000 10000 લાખ અને 10 લાખ થઈ ગયું હવે આપણે 0 0 ને ઉડાડી દઈશું 1 2 3 4 5 6 1 2 3 4 5 6 થેન્ક યુ કેટલો જવાબ આવ્યો 10 તો આ આવી ગયો આપણો જવાબ દેખાય છે ને બધાને તો a b c આ 3 ગણ્યા પછી d અને e આ બંને દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે ઓકે તો ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન 2 પ્રશ્ન 2 માં એવું છે તમને સંખ્યા આપેલી છે પણ લેખિત સ્વરૂપે એટલે કે શબ્દોમાં આપેલી છે એ શબ્દોમાં આપેલી સંખ્યાને તમારે અંકમાં લખવાની છે તો ચાલો આપણે જોઈએ હવે જો તમને બધાને યાદ છે કે કોષ્ટક લખાયું તો એકમ દશક સો હજાર 10000 લાખ અને 10 લાખ લખાયું તો નહીં તો ચાલો પહેલા હું તમને એ લખી આપું અને આગળ પછી સ્ટાર્ટ કરીએ તો જુઓ સાઈડમાં મેં તમને લખી આપ્યું છે એકમ દશક 100000 તો ચાલો હવે આપણે સંખ્યાને શબ્દોમાં વાંચી અને અંકમાં લખીએ તો પહેલું એ તમારે નીચે પ્રશ્ન લખવાનો છે નીચે બરાબર કરીને પછી જ જવાબ લખવાનો છે હો ચાલો પહેલું ચોપડીમાં ચોપડી સાથે રાખજો બધા પહેલો પ્રશ્ન 73 લાખ કેટલા લાખ આપ્યા છે 73 લાખ તો પહેલા આપણે 73 લખી દેવી તો આ લાખ ની સિરીઝ છે 73 લાખ લાખ પહેલા કેટલા આવે છે 1000 અને 10000 ની જોડ આવે ને આ બંને ની જોડ રહી ને તો લાખ લખાઈ ગયા હવે 1000 ની જોડ માં કઈ સંખ્યા આવી છે 75000 કેટલા હજાર 75 તો 73 ની બાજુ નો અલ્પ વિરામ પછી 75 થઈ ગયો 1000 ને 10000 આવી ગયા હવે 100 ની જગ્યાએ કઈ સંખ્યા આપી છે 307 કેટલા 307 તો 307 થઈ ગયું 73 લાખ 75000 307 થઈ ગઈ ને સંખ્યા ચાલો બી તમારે પ્રશ્ન લખવાનો છે નીચે એનો જવાબ પહેલું 9 કરોડ કેટલા કરોડ આપ્યા છે 9 કરોડ તો પહેલા આપણે લખીએ 9 એની આગળ આવે લાખ અને 10 લાખ એમાં આપણે કઈ સંખ્યા આપી છે 5 લાખ કરોડ ની સંખ્યા પછી ડાયરેક્ટ લાખ ની 10 લાખ ના સ્થાને કઈ છે નહીં તો શું લખવાનું 10 લાખ ની જગ્યાએ 0 અને લાખ ના સ્થાને આપ્યા છે આપણને 5 તો શું લખાશે 0 5 9 કરોડ 5 લાખ અને પછી આવ્યું છે 41 1000 ના સ્થાને નથી આપ્યું ભાઈ 1000 ના સ્થાને કાંઈ ન આપ્યું હોય તો શું લખવાનું આપણે 0 0 મૂકી દેવાના શું 0 0 તો બે શૂન્ય મૂકીશું હજી 100 ના સ્થાને પણ કાંઈ નથી આપ્યું તો 100 ના સ્થાને પણ શું મૂકવાનું 0 અને છેલ્લે કેટલા આપેલા છે 41 લખવાના આપણે 41 લખાઈ ગયા તો સંખ્યા શું વચાય 9 કરોડ 5 લાખ અને 41 વચ્ચે 1000 ની ને 100 ની સંખ્યા નથી આપી ને તો આપણે શું લખવાનું ત્યાં 0 શું લખવાનું 0 ચાલો આગળ દાખલા નંબર સી તમારે પ્રશ્ન લખવાનો છે પહેલા નીચે એનો જવાબ જો સી માં આવ્યું છે 7 કરોડ કેટલા કરોડ 7 કરોડ કરોડ છે ને તો પહેલા લખીએ આપણે 7 અલ્પવિરામ 7 કરોડ 52 લાખ કેટલા લાખ છે લાખ ને 10 લાખ માં કેટલા આપ્યા છે આપણને 52 તો લખીએ આપણે 52 લાખ પછી 1000 માં કેટલા આપ્યા છે 21000 કેટલા હજાર 21 તો બાજુમાં લખવી 21 21302
302 એટલે 302 એ કે સંખ્યા 7 કરોડ 52 લાખ 21302 થઈ ગયું. ચોથું ડી, ડી તમને કરાવું છું, પછી ઈ તમારે જાતે કરવાનું રહેશે. ચાલો ડી માં જોઈએ, એમાં એક છે 58 મિલિયન. કેટલા મિલિયન? 58. 1 મિલિયન એટલે 10 લાખ. 1 મિલિયન એટલે કેટલા થાય? 10 લાખ. અહીંયા કેટલા મિલિયન આપ્યા છે આપણને? 58 મિલિયન આપ્યા છે. તો આગળ કેટલા આવશે? પહેલા 58 આવશે ને, 58 મિલિયન, પછી 10 લાખ એની જગ્યાએ લખ્યા આપણે 58 મિલિયન, પછી 1000 ના સ્થાને, 1000 ના સ્થાને કઈ આપેલું છે? નહીં, નહીં આપેલું છે. 58 મિલિયન 323000. કેટલા હજાર? 323. તો બાજુમાં આપણે કેટલા લખવાના? 323 લખાઈ ગયા, 323000. અને છેલ્લે 323202 અને એની બાજુમાં અલ્પવિરામ કરીને 202. તો જો આ કોણ કહેશે? કઈ ભાષામાં લખવું આપણે? અલ્પવિરામ કઈ રીતે મૂકા? આંતરરાષ્ટ્રીય રીતે 3-3 ની જોડી આપી છે ને, એટલા માટે આપણે અલ્પવિરામ આંતરરાષ્ટ્રીય રીતે મૂકા. 58 મિલિયન 323 હજાર. શું વચાયા ને? 323000 અને 202 થઈ ગયું. તો છેલ્લે ઈ આવડે છે ને આવી રીતે તમને? 23,30,010. ચાલો કરાવી આપણે એક બે કરીને. આવડે છેલ્લું એક છે, પેલા ઈ 23 લાખ. તો લાખ ના સ્થાને લખવા આપણે 23 લાખ નું સ્થાન આવી ગયું. હવે 1000 નું સ્થાન, 1000 માં કેટલા આવ્યા છે? 30,000. તો 23 પછી 30. સોના સ્થાને કઈ નથી આપેલું, તો સોના સ્થાને શું મૂકવાનું? 0 અને છેલ્લે 10 થઈ ગયું. તો આવી રીતે શબ્દોની સંખ્યાને તમારે અંકમાં લખવાની થઈ. બરોબર? સમજમાં આવ્યું બધાને? ચાલો આગળ હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. ચાલો બધાને આ પાટી બુકમાં લખવાનું છે. ઓ બધાએ જેટલું હું લખાવું એ બધું જ પાટી બુકમાં જ લખવાનું છે. ચાલો એક સ્ક્રીનશોટ લઈ લો તમે બધા મોબાઈલમાં, અને પછી આપણે આગળ પ્રશ્ન નંબર 3 શરૂઆત કરીએ. જુઓ હવે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 માં પ્રશ્ન એમ છે કે ભાઈ તમને જે સંખ્યા આપેલી છે ને, એ સંખ્યાને તમારે ભારતની રીતે અલ્પવિરામ મૂકીને એને સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખવાનું છે. કઈ રીતે લખવાનું છે એને? સંખ્યા પદ્ધતિ પ્રમાણે બધાએ લખવાનું છે. તો ચાલો સૌ પ્રથમ આપણે તેમાં અલ્પવિરામ મૂકીએ. પહેલી સંખ્યા આપેલી છે અલ્પવિરામ ભારતની રીતે, ભારતની રીતે અલ્પવિરામ કેમ મુકાય? પહેલું અલ્પવિરામ 3 સંખ્યા પછી અને બાકી બધી અલ્પવિરામ 2-2 સંખ્યા પછી મૂકવાના આવે છે. તો જુઓ પહેલા સંખ્યા અલ્પવિરામ મૂકવાનું સૌથી પહેલા ક્યાં આવશે? પહેલા સંખ્યા લખી નાખું 8 7 5 9 5 7 6 2. પેલી 3 સંખ્યા પછી અને બાકી બધા અલ્પવિરામ 2-2 સંખ્યા પછી. એક અલ્પવિરામ અહીંયા ને 1-2 અલ્પવિરામ અહીંયા થઈ ગયું. હવે આને લખ વાંચન. પેલા વાંચન કરવાનું. એકમ દશક 100, 1000 10000, લાખ 10 લાખ અને કરોડ. કેટલા કરોડ થશે? 8 કરોડ. તો આપણે શાબ્દિક રીતે લખવાનું છે. તો શરૂઆત કરીએ કે ભાઈ 8 કરોડ કેટલા લાખ છે? 75. તો લખવાનું 75 લાખ, પછી 95,762. ખબર પડે ને બધાને?
તો આ આખા પ્રશ્નોમાં આપણે આવી રીતે લખવાનું છે. ચાલો બીજું જોઈએ. હવે 85, 46, 283 લખેલા છે ને, તો સૌથી પહેલા આપણે એમાં અલ્પવિરામ મૂકવું હોય તો પેલું 1, 2, 3 એટલે એક અલ્પવિરામ અહીંયા આવશે ને, એક અલ્પવિરામ અહીંયા. ચાલો અલ્પવિરામ મૂકી દઈએ. 85 પછી અલ્પવિરામ, 46 પછી અલ્પવિરામ અને પછી 3 સંખ્યા. હવે સંખ્યાનું વાંચન જે રીતે કરવી એવી રીતે સંખ્યા લખવાની. એકમ 10, 100, 1000, 10000, 1,00,000 ને 10,00,000 એટલે કેટલા લાખ થયા? 85 લાખ છે આ. તો લખવાનું 85 લાખ. ખબર પડી ને બધાને? તો આવી જ રીતે આ બંને માં પણ તમારે લખવાનું છે. ઓકે, આવડશે ને? આવે તો ચાલો આગળ હવે જઈએ. આપણે છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4, આની જેવું જ છે પણ થોડુંક એમાં અલગ છે. જુઓ પ્રશ્ન, રકમ વાંચું છું હું. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. કઈ રીતે લખવાનું છે? આંતરરાષ્ટ્રીય રીતે આપણે આ સંખ્યાને વાચન તરીકે લખવાનું છે. તો ચાલો આપણે પહેલા સંખ્યા લખી આપું. તો જુઓ, મેં તમને સંખ્યા બોર્ડ પર લખી આપી છે પ્રશ્ન નંબર 4 ની. તો આપણે એમાં સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય રીતે અલ્પવિરામ મૂકવાના છે. અલ્પવિરામ આંતરરાષ્ટ્રીય રીતમાં કઈ રીતે મૂકાય? 3, 3 સંખ્યા પછી. તો ચાલો પહેલા આપણે અલ્પવિરામ મૂકીએ. તો પહેલા સંખ્યા 7, 8, 9, 2, 1, 0, 9, 2, 1, 2, 3 ત્રણ સંખ્યા પછી અલ્પવિરામ, ફરી 3 સંખ્યા પછી અલ્પવિરામ થઈ ગયું. આગળ બીજામાં જોઈએ તો 7, 4, 5, 2, 2, 8, 3 ત્રણ સંખ્યા પછી અલ્પવિરામ મૂકીએ. પછી ત્રીજું સી, આમાં અલ્પવિરામ મૂકવું હોય તો 1, 2, 3 સંખ્યા પછી અલ્પવિરામ, 1, 2, 3 ત્રણ સંખ્યા પછી અલ્પવિરામ આવશે ને. અને હજી એક ટાંકો છે ડી, એ તમારે હોમવર્કમાં કરવાનો થશે. ચાલો હવે આ સંખ્યાને આપણે વાંચન સ્વરૂપે લખીએ. તો જો આમાં ભારત રીતે પેલું એકમ, દશક અને સો, આ તો આપણે મુજબ જ આવશે વાંચવાનું. પછીની 3 સંખ્યા કેટલી? 3 સંખ્યાને 1000 સ્વરૂપે વાંચવાનું. કેટલી સંખ્યાને? પછીની 3 સંખ્યાને 1000 સ્વરૂપે. અને પછી આગળ સંખ્યા હોય તો એ 2 સંખ્યાને મિલિયન સ્વરૂપે વાંચવાનું. શું સ્વરૂપે? મિલિયન સ્વરૂપે આપણે વાંચવાની. જો ટ્રાય કરીએ, આ પહેલી 3 સંખ્યા એકમ દશક સો, પછીની 3 સંખ્યાને 1000, એની આગળ સંખ્યા હોય તો મિલિયન સ્વરૂપે. તો અહીંયા કેટલા છે? 78 છે. જેને 78, તો આપણે પહેલા એ 78 જે છે તેને મિલિયન સ્વરૂપે વાંચવાનું થશે. ક્યાં સ્વરૂપે? મિલિયન સ્વરૂપે. મિલિયન સ્વરૂપે આપણે તેને વાંચવું હોય તો શું વંચાય? કોણ કહેશે? તો એને આપણે કહેવાય 78. કેટલા આપેલા છે? 78. એટલે કે 78 મિલિયન. પછીની 3 સંખ્યા 1000 સ્વરૂપે, તો કેટલા છે? 921. તો લખવાનું 921 1000. અને પછી 3 સંખ્યા કેટલી વધી છે? 92. તો છેલ્લે લખી નાખવાના 92. થઈ ગયું. એવી રીતે આ સંખ્યા પેલા 7, શું વંચાય? 7 મિલિયન. તો વાંચવાનું
सात मिलियन पची 452 लखेला छे कितना 452 तो इन्हें बचाए 452 मिल हजार 452 हजार मिलियन को अभी क्यों नहीं आया बोल पची हजार ने चलने त्रण संख्या में एकम दशक 100 स्वरूपे 281 तो चलने लगवानु 283 થઈ ગયો ચાલો જે તમને શીખવાડી આપું છું પછી ચોથું એ તમારે જાતે કરવાનું છે ચાલો ત્રીજું આને શું વચાય પહેલા 99 બે સંખ્યાને મિલિયન સ્વરૂપે વાંચવાનું 99 મિલિયન नौ ने कितना छे 85 तो लखवानो क्या 985 हजार 985 हजार ने 102 तो चलने लगी ना तो अनु 102 तो आज थी तो तुम्हारो अंतरराष्ट्रीय रीते वाचन अने अल्पविराम मुकवानो स्थान आ छे तुम्हारे होमवर्क में लखवानो છે તો આજે જે અભ્યાસ કર્યો એના ઉપરથી બધા મિત્રોએ સ્વાધ્યાય 1.1 પાકી બુકમાં લખવાનું રહેશે ઓકે આ છે તમારું હોમવર્ક ચાલો આનો એક પી ફોટો પાડવો હોય તો પાડી લો અને આજે આપણે આઈ સુધી રાખીએ તો ફરી મળીશું આવતા લેક્ચરમાં ત્યાં સુધી રાહ જુઓ અને વિડિયોને ક્લિયર જોઈ લો અને લાઈક કરો